હા શેઠ. શારદા, મેં તને કેટલી વાર કીધું કે મારા કપડા અને તારી ભાભીના કપડા છે ને એક સાથે નહીં નાખવાના, પણ બધા કપડા મિક્સ કરી નાખ્યા. અને મારા કપડા તને ખબર છે જે વ્હાઈટ શર્ટો જે અઠવાડિયે પહેલા જ લઈને આવ્યો, તને પીળો પીળો કરી નાખ્યો. હું મારા પોતા સરને પણ ઓળખી નહોતો શક્યો. હશે શેઠ, ભૂલ થઈ ગઈ, બીજી વાર હું ધ્યાન રાખીશ. અરે પણ તારી ભૂલમાં ભૂલો મારા 1200 રૂપિયા નુકસાન થઈ ગયું ને, કોઈ એ ભરપાઈ કોણ કરશે? તું કરશે? ધ્યાન રાખતી હોય તો દરેક કામમાં તારા કઈ ને કઈ તો પ્રોબ્લેમ હોય જ. કાલે તને પૂછું પાડવાનું કીધું, તું પાણી ઢોળીને પડતો પડતો બચ્યો. ખબર તને, આ પડ્યો હોત તો બીજા 50,000 દવાખાનું આવત. શેઠ, હવે ભૂલ નહીં થાય. હવે ભૂલ નહીં થાય? આ તારી ભૂલ ભૂલમાં તો તું અમારું આ ઘર આખું ચૂલબૂલ ન કરી નાખ્યો તો સારું. જા હવે, જા પેલું પેલા કિચન સાફ કર બરાબર. અને મારા મોટા ભાઈ આવે છે, સાદી ખીચડી બનાવજે. એ ભગવાન, આ નોકર તો બધા આપણા બાપ નીકળ્યા, આ ભાઈ પણ છે ને. હલો, અરે ભાઈ, મેં તમને કેટલી વાર કીધું, એક 6 નંબરના બસ સ્ટેન્ડની બહાર નીકળશો ને તમે તો ડાબી સાઈડ છે ને બસોની લાઈન ઊભી રહેશે, બરાબર. લાઈન ઊભી હશે ને તો 184 નંબરની બસ છે. કેટલી? 186 ને 184. 18184. હા હા. અરે મોટા ભાઈ, તમે રિક્ષા રમાતો ને બસમાં આવો ને, બસમાં છે ને ઠેઠ સુધી તમે, હા ઠેઠ આપણા આપણી સોસાયટીના ગેટ પર તમે ઉતારશે. હા, એમને કહેજો કે શુભ ગ્લોબલમાં ઉતારવાનું છે, વેલંજા. હા હા, ઠીક છે, તમે આવો. અરે ના ના, હવે કઈ કઈ ફરસાણ બરસાણ કઈ લઈને નથી આવવાનું, બધું છે અહીંયા ઘરે છે બધું. હા હા હા, સારું ઠીક છે, ચલો. હા, તમારા માટે મેં સાદી ખીચડી કહી દીધી છે બનાવવાની, બસ. હા હા, અરે હા, આ ભાઈ પણ છે ને એટલું બધું માથું ખાઈને પકવી નાખે. બોલ શું થયું ગોવિંદ, કેમ આમ રાડો નાખે છે? અરે આ મોટા ભાઈ ને ભાભી આવે છે ને ગામથી, તને નથી ખબર? તે મને કીધું મોટા ભાઈ ને ભાભી આવે છે. અરે યાર, એ લોકો આજના માટે જ આવે છે ને કે રોકાવાના જ? અરે આજના માટે નહીં, એમાં એવું છે કે ભાભીનું છે ને આંખનું ઓપરેશન કરાવવાનું છે. કઈ આંખમાં છે થોડું ધૂંધળું ધૂંધળું દેખાય છે, એટલે ઓપરેશન માટે આવે છે. ઓપરેશન થશે એટલે પાછા જતા રહેશે. એટલે તો મહિનો પાકો ને? અરે મહિનો એવું કઈ ન હોય, આ ઓપરેશન બતાવી દે એકવાર, જો ડોક્ટર એમ કહે ને કે ઓપરેશન કરવું પડશે તો 15-20 દિવસ થશે, અને પછી બોલાવે તો પછી તો એ ગામ જતા હશે ને પાછા આવી જશે. ગોવિંદ, તને ખબર ને આપણે કેવી સોસાયટીમાં રહીએ છીએ, અને એ લોકોની ચાલ ઢાલ બોલ બધું અલગ પડે આપણાથી. ગામડાના માણસ અહીંયા કેમ સેટ થશે? અરે સેટ, આપણે અહીંયા કેને સેટ કરવા છે? એ થોડા દિવસના મહેમાન છે, આવશે અને ભાભીનો ઓપરેશન થાય, ચેકઅપ વેકઅપ કરાવી લઈએ ને પછી પાછા જતા રહેશે. પણ થોડા દિવસમાં પણ એ લોકો ઊંધું ચત્તું કરી નાખશે અહીંયા તો. કંઈ નહીં થાય, તું ચિંતા નહીં કર. ખોટી ચિંતા કરે તું. અને આજે કામવાળીને તું છે ને સર્કિટના કામ ચીન અને વ્યવસ્થિત કરે છે કે નહીં કરે છે એના પર ધ્યાન આવ. આપણે ધ્યાન ન આપીએ એટલે જેવું તેવું કરીને વાળો ઉપર ઉપરથી વારી નાખે ને પછી એમાં પોચું મારી નાખે. તો મારે શું એની પાછળ પાછળ ફરવાનું? તો હું જ કરી લઉં તો. પણ ધ્યાન તો રાખતી હોય તો પોચું મારે ત્યાં ધ્યાન રાખવાનું, બરાબર પોચું માર્યું છે કે નહીં, બરાબર વાળ્યું છે કે નહીં, બરાબર વાસણ ઘસ્યા છે કે નહીં, બરાબર કપડાં ધોયા છે કે નહીં. તને ખબર ન પડે તો એ ઓઢણી સાથે માં વ્હાઈટ શર્ટ નાખી દીધો, 1200 રૂપિયા નુકસાન આવી ગયું મને. મેં નાખ્યો? એને નાખ્યો હોય, મેં થોડી નાખ્યો હોય. મેલા કપડામાં નાખી દીધી હોય ને ઉઠની, એટલે એને નાખી દીધી વોશિંગ મશીનમાં. તો બધા કપડા જોડે જ હોય ને, એને જોવાનું હોય કે આ વાઈટ છે તો સાથે નો નખાય, હાથેથી ઘસી નખાય. પણ તને ખબર છે ને એનો અકાળી બુદ્ધિની બારદાન છે, તો પછી એના ભરોસે બધું નો કરાય. બધું હું જ મેનેજ કર્યા કરું, મારે મારું કઈ નહીં જોવાનું હોય, ઘર જ જોયા કરું. આ ઘર તું નહીં સાચવશે તો કોણ સાચવશે? આ ઘરે મારે સાચવવાનું, બહારથી રૂપિયા મારે કમાવાના, ધંધો મારે કરવાનું, બધું હું એકલો કઈ રીતે મેનેજ કરું? ઘર તો તારે જ મેનેજ કરવાનું હોય ને. હા, એ તો હું બધું મેનેજ કરું જ છું, એમાં તમે આ તમારા ભાઈ ભાભીની પધરામણી કરો છો અહીંયા. મારા માથે તો છે ને કાંઈ કોચું જ નથી થતું. અરે ભાઈ ભાભી અહીંયા ભાગ લેવા નથી આવતા, એના કામ માટે આવે છે, કામ પતશે એટલે જતા રહેશે. હજી ગયા? હવે હું થાકી ગયો છું, મારી માં મારા માટે એક રકેબી ચા મૂકી દે. ઠીક છે, હું ચા બનાવું છું. હજી ગયા મહિને તારા મમ્મી પપ્પા આવીને ગયા, 1-1.5 મહિનો રોકાઈને ગયા, અને અહીંયા મારું માથું પકવી નાખ્યું. હવે તારા ભાઈ ભાભી આવે છે, પછી કોઈ બાકી છે? એક કામ કર, તારા ગામડેથી છે ને બધાને અહીંયા બોલાવી લે. અરે એમાં બાપાએ છે ને આ મકાન લેવા માટે અડધા પૈસા આપ્યા છે, તને ખબર છે. બાપાએ રૂપિયા ના આપ્યા હોત ને તો આજે આપણે લોન આપતા ભરતા હોત. તે આપવા જ પડે ને, તમે એનો દીકરો છે તો બધું કયું ત્યાં ગામમાં ભેગું કરવાનું છે. ભેગું કરવાનું છે? હા તારી વાત સાચી, શું ભેગું કરવાનું? ભેગું આમ
થાકતું હોય. આ શહેરના રૂપિયા છે ને શહેરમાં જ વપરાઈ જાય છે. હજી સુધી એક રૂપિયા બાપા મોકલ્યો નથી. અમુક વાર તો મારા બાપા પાસે માંગવા પડે છે કે બાપુજી મેન્ટેનન્સ ખર્ચો વધી ગયો છે, 2-5 હજાર હોય તો મોકલો. સારું ચાલ તું જા ચા બનાવજા. મને ખબર જ હતી તમે મારી વાત સાંભળશો જ નહીં. ચા બનાવું છું. બીજું તોરી ન કહેતી હે પાછી બુદ્ધિને બારદાનને. ઈ ચા ઉછીને ખાંડ ઉતાર નાખી દે છે. આ સુગર કરીને માઈ નાખશે મને એમ જ. એ હારું હા બસ મળી ગઈ તમને. હા 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 બેસી જાઓ. હા હું 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 હારે ગેટ પાસે આવી જઈશ. હા વાંધો નહીં. હા હું તને શું કહું, આયાનું વાતાવરણ કેવું સારું છે કા? વાતાવરણ સારું છે પણ મને આ કઈ દેખાતું નથી. થોડો અંધારો થાય ને એ તકલીફ પડે છે. આપા એટલે તો અહીંયા આવ્યા છીએ આપણે, તકલીફ વાળી એટલે તો અહીંયા આવ્યા છીએ. આ દાદાને પૂછવી. જય શ્રી કૃષ્ણ બેન. હા દાદા. હા ગોવિંદભાઈ ક્યાં રહેશે? આગળ 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 જાઓ. ભલે ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા બહુ સારા છે. દાદા સારા હોય જોવાની કરતા. હા એ દેહના દાદા છે. હા તો જોવાની હરખા જવાબ જ નો આપે. હા નો આપે નો આપે. હા એ વાત સાચી. પણ આ ગોવિંદભાઈ નું ઘર કેટલું ગાઘું છે. હું થાકી ગઈ. આ જો આ દેખાયલી ગોવિંદભાઈ નું ઘર છે. પાક્કું લાગે છે. હે મને તો કાંઈ ન દેખાતો હરખું. એટલે હાશી તને ક્યાં દેખાય છે? તું છે ને ખાલી મારી હારો હાર હાયલા કર અને તારા લવારા બંધ કર. પણ ક્યારે તમારી હારો હાયલા તો કરું છું. ગોવિંદભાઈ નું ઘર કેટલે ગાઘું છે. હું તો રહી ગઈ. એ જોજે હો ડાયરેક્ટ તું નિરાતે આયલ. પણ આ મારે દેરે ક્યાં છે ઘર રાખ્યું છે. એટલે આ કોણ છે? કોનું કામ છે ભાઈ? ગોવિંદભાઈ નું. હા ગોવિંદભાઈ નું જ ઘર છે પણ બહાર ગયા છે. આવો આવો બેસો. પણ તમે તમે કોણ છો? દેખાતું નથી કામ કરું એ. એટલે કામ કરે એ તો અમને ખબર છે. અને અમે એને ઘરવાળી ને ઓળખીએ છો. એ મારો નાનો ભાઈ છે. તે મેં ક્યાં કીધું હું એને ઘરવાળી છું એમ? તો દેખાતું નથી એમ કો કામ કરું છું તે. હારો ને બહુ માથાકૂટ કરો એમાં. તમે સૌ કોણ એ કહો ને? એ ભાઈ હું કામ કરું છું અહીંયા. અને તમે ક્યાંથી આવ્યા? કામ કરું છું કામ કરું છું. અમે છે ને દેહ માંથી આવ્યા છે બરોબર. અને હું છે ને ગોવિંદ નો મોટો ભાઈ છું. હા તો ભલે ને હોય. મેં ક્યાં ના પાડી કે તમે ગોવિંદ ના ભાઈ નથી. આવો બેસો. એટલે તમે ગોવિંદ ની હાળી છો? એ ભાઈ મેં એવું તમને નથી કીધું. હું અહીંયા કામ કરું છું. તમને સમજમાં આવે છે કે નહીં? અરે તમે અશોક રેવા દિયો ને આસે ને ઘરની કામવાળી છે એમ કેવું છે? પણ ઘરની કામવાળી આવી એમ તમે માથાકૂટ કરો એમાં ઘરમાં હાલો ને તો થાકી ગઈ છું હું. ક્યાં હાલી હાલી ને શેરમાં બાકી હું કેવું તને. હાલ હાલો હાથ પકડજો તો પડી જાય હું પાછી. હા હાલ. એ મારે સાસરીએ જઈ કોઈ કે જો પીતમજી પીતમજી આણા મોકલે. બધા આણા મોકલે પણ તમારો અવાજ બહુ એક નંબર છે. હા તમારું કયું ગામ? આમ તો અમારું ગામ આમ સાબરકાંઠામાં છે પણ અમે અહીંયા વર્ષોથી સુરતમાં રહીએ છીએ. એવું છે. અને તમારું નામ શું છે? મારું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા. સારું સારું. તમે કામ બહુ સારું કરો છો અને તમે બહુ સારા છો. થેન્ક યુ. હા ઘર તો જો પણ તું હું જોતી તને જ કઈ દેખાતું નથી. ક્યાં બેવું? બે એલા લે અહીંયા તો પહોંચું પહોંચું. હા હા એલા બે તને મજા આવે ને બે આપણે આ કેટલું પહોંચું પહોંચું છે કા? વહુ બેટા. હે વહુ બેટા. હા અરે
ભાઈ ભાભી તમે લોકો આવી ગયા? હા અમે આવી ગયા. પણ ગોવિંદ ક્યાં છે? એ તો તમને કેતે લેવા ગયો તો. અમે તો ઘર ગોતતા હતા, અમે ક્યારું ના આવી ગયા આ સોસાયટીમાં, પણ ઘર જ નહોતું જડતું. અહીંયા કેટલા ગોવિંદ રહે છે એ જ ખબર નથી પડતી. તણ ઘરેથી તો પાછા આવ્યા. ઓહો, શું વાત કરો છો. હા પણ હવે આ ગોવિંદ તમારી વાત જોતો હશે, એને ફોન લગાવો ને કે તો અમે ઘરે આવી ગયા છે. મારો ફોન બંધ થઈ ગયો છે. એ તો હું ફોન કરું એમને. હા તમે કઈક લેશો પાણી ચા? અરે મારી માં ફોન ફોન કરવાની કઈ જરૂર નથી. હું ગેટે કલાક થી ઉભો તો તમે અહીંયા સીધા કઈ રીતે આવી ગયા? હાલેન થાકી ગયા હાવ કા. પણ ક્યાંથી આવ્યા? હું તો ગેટ પર ઉભો હતો. અમે આ શુભ ગ્લોબલ છે ને ત્યાંથી જ આવ્યા. મતલબ તમે પાછલા ગેટ થી આવ્યા એમ ને? હા. અરે પણ તમને એટલી ખબર પડે ને, ગેટ એટલે મેન ગેટ થાય, આગળના ગેટ થી તમારે આવવાનું હતું. તે ગોવિંદભાઈ, મેં તમારા ભાઈને કીધું કે છે ને તમે ફોન કરો, પણ એનો સ્વીચ ભમરાળો ક્યારે બંધ થવાનો થયો? એટલે મેં કેટલા ફોન કર્યા, તારો ફોન જ બંધ આવે છે. શું કરું મારે હવે? આ એ વાત છે, પણ મેં તને ગોતી લીધો. લે મને ગોતી લીધો, પણ આવા તાપમાં મારે કલાક તો બહાર ઉભું રહેવું પડ્યું ને. એ વાત હશે. આમ પૂગી તો ગયા. હા એ મેં શું કહું છું કે આ ભાભી માટે મેં એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. એપોઇન્ટમેન્ટ ક્યારની આપી છે? આજની જ આપી છે, 2 વાગ્યાની. બરાબર અત્યારે 11 વાગ્યા છે, હજી 3 કલાક છે. તો તમે અહીંયા રેડી ફ્રેશ થઈ જાઓ, જમી લો, પછી આપણે નિરાતે જશું હોસ્પિટલ. ઠીક છે? પણ મારે ફ્રેશ ના થવું, મારે એમ છે ને તૈયાર, હજી નાઈ ધોઈને પછી તૈયાર થઈને પછી જાવું. ફ્રેશ થવાનો મતલબ ભાભી એ જ હોય કે તમે નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ ને ખાઈ લો. અને હમણો છે ને હવનમાં સા ભાખરી જોયે, બટર તને આવડે છે બનાવતા? ચા ભાખરી જોઈએ ને? હા મને આવડે છે, પણ આપણા ત્યાં કામવાળી પણ છે. એ મેં લિપસ્ટિક લગાવી છે. હું તમને કે ખબર ન પડે ને વો બટાને આવું છું ને તેવું છે, મને એમ હું થયો છે બસારી ને. તું ક્યારેક લગાડ તો મને ખબર પડે ને એમ. અશોક મને એક કે આ ભાભીને આ આંખની સમસ્યા ક્યાંથી થઈ? એ જ મને દસ દિયાત મેં આમ 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 કરતી હતી ને, તો એ કે મને ઓછું દેખાય. અરે ઓ દેખાય છે મને, પણ ઓછું દેખાય છે, આમ આંધળી નખ થઈ ગઈ. પણ ભાભી આંખો ઓછી કાઢવાની તકલીફ પડી, નસો ખેંચાઈ જાય આંખો ને, ખબર એની અડધી આંખો બહાર હોય અત્યારે, હમણાંથી નથી ને થોડીક અંદર છે, નકર તો બહાર આંખો કાઢીને પછી વાત કરતી. સારું એક કામ કર, તું છે ને ભાભી માટે બનાવી લઉં છું. ગોવિંદ નોકરાની પાસે બનાવવાની, પણ ભાભીને એમ કહેવાનું કે હું તમે આમ આમ અમે આવ્યા છો તો કઈ વાંધો નથી ને. અરે બેસવાનું હોય અરે નિરાત રાખો ને, પણ હવા ના બોલ 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 મોઠું બંધ નથી રહેતું. આમ તો મને કેવું છે કે તું મોઠું બંધ રાખ એમ. અને તારા માટે સાદી ખીચડી તો આને બનાવી, આને હે તે બનાવી. એમાં મેં દાળ નાખ્યું, મરચા નાખ્યા, અડદ નાખી, બધું નાખીને મેં ખીચડી બનાવી. ખીચડીમાં અડદ ને મસાલા ને એવું થોડું હોય? સીટી ની ખીચડી ભાભી, સીટી ની ખીચડી, મસાલા ખીચડી. તે આ લોકો સીટી વાળા આવું બનાવતા હશે? એવું જ બનાવે ને. ચલો હવે તું જા. અને ભાઈ ભાભી અને બીજી વાત, આ તમારા ઘરમાં કામવાળી રાખો છો એ તો આમ હારી છો ને, અવાજ કેવો સારો. અરે મારા બાપ એ મારી સોસાયટીની રાનુ મંડળ છે. હા એનો જો વિડીયો એક દિવસ વાયરલ થઈ ગયો ને તો આપણે એને તને નોકરી કરવી પડશે. હા સાંભળો દેવરજી, અરે સાંભળો દિયર છે ને, હું પછી ને કામ કરવા જાય, મારે આજનું ઓપરેશન થઈ જાય તો ભાભી એક કામ કરજો, તમારી આંખે સારું થઈ જાય ને તો અહીંયા જ કામ કરજો, બરાબર આપણા જ ઘરમાં. ના ઘરમાં કામ ન કરે તો પછી આજુબાજુ વાતો કરે કે મોટા ભાઈ ભાભી ને બોલાવ્યો ને ઘરના ઢોળા કરાવે છે.
અમે દરવાજો બંધ કરી લેશું. અરે નો હાલે નો હાલે ફાલ્ગુની નો હાલે તું બધું કેસવાની નો હાલે બધું વાંધો નહીં. જમવાનું તૈયાર છે, ગરમ ગરમ ખીચડી હું કાઢું છું, તમે ફટાફટ ફ્રેશ થઈને આવી જાઓ. ગોવિંદ આના આન સાંભળીમાં હું છું છે આ આ હું હાલે છે ને ભાઈ ટેટુ કેવાય ટેટુ ટીટુ ફેશન કેવાય ફેશન ટીટુ કેવાય હવે તમને હું હમસ પડે છે ટીટુ અડી સાંભળે તું ટીટુ નહીં ટેટુ. અરે ભાભી તમે ગામડામાં લખાવો ને કે અશોક ની પત્ની હિરલ એમ ટેટુ કરાવ સુંદણે કયો ને સુંદણે આનો ટેટુ ટીટુ ટીટુ પીટુ કરો છો તમે ક્યાં ના. અરે ભાભી શહેરની ને ગામડાની ભાષા અલગ અલગ હોય સમજો ને. તો તમને ખબર હશે ને કે અમને શહેરની ભાષા ન આવડે તો હું કેમ બોલતા હશો. અને બીજી વાત એ કે તમને ગરમી ન થતી આન જેમ અંબોડો વાળતા હોય તો આ સુતા સુતા અંબોડો. હા મે મારી લાઈફ માં કોઈ દિવસ વાળ બાંધ્યા નથી. ફેશન મારા ભાઈ ફેશન. શહેરમાં રહેવું હોય ને તો શહેરના હિસાબે રહેવું પડે. આમ ભાભી જેમ દેશી ફરે ને તો લોકો વાતો કરે કે જો ને ગોવિંદની બાયડી તો એકદમ દેશી છે આમ, એટલે થોડો ખર્ચો કરવો પડે વાળ પાછળ. પણ તમે હો બટાની વાય હું કામ પડી ગયા છો. ઝેડ છો કે દુશ્મન છો આવતાની હારે અને વધાવી લીધી. ના ના આ તો ખાલી કહું છું વાંધો નહીં હો બટા. અરે મોટા ભાઈ જાવ તમે કહો ભાભીને બે મિનિટ બેસવા દો, પેલી કામવાળી ને કહેજો ખીચડી કાઢી દેશે તમને. જાવ મહેશભાઈને મળીને આવવાનું છે, હું મળીને આવું ઠીક છે. ભાભી તમે બેસો હમ આને થોડુંક રૂમમાં કામ છે. એ ફાલ્ગુની આશ્વિને કામ કરશે ને જો જરૂર પડે ને તો મને બોલાવી દેજો. એ હા ભાભી. આ મને એ નથી સમજ પડતી કે અશોક ગામડેથી આવ્યા ત્યારે ઓલા કામવાળીને અહીંયા આટલી બધી વાતો કેમ કરતા હતા? એ કહેતા હતા કે ગીત બહુ સારું ગાય છે, એની કહેતા હતા હું સારું ગાઉં છું, લે હું સંભળાવું, કદાચ અશોકના કાનમાં પડી જાય તો સારું કહેવાય. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી, કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર. હા ભાભી આપણું ગામ નથી હો, થોડા ભજન ધીમે ગાઓ ને મારું માથું દુખે જ. પણ ફાલ્ગુની આજે હું ટ્રાય કરતી હતી કે તમારા કામવાળી કરતા હું હારું ગાઉં છું કે નહીં. અરે મારા માથે એક ઓછી નથી, તમે બીજા નહીં બનવાની, પ્લીઝ શાંતિથી તમે બેસો આરામ કરો સુઈ જાઓ. એ કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હલો આરામ કર બાપા, બહુ થાકી ગઈ છું આ તો. અહીંયા સુઈ જાઉં કા? વાલતો લઈ વાલતો લઈ બરોબર. અને હું તમને શું કહું છું, તમારું નામ શું છે? તમે આવ્યા ત્યારે તમને બાર તો કીધું તું. હું કીધું તું? અરે મારું નામ. હા પણ એમાં એવું છે ને કે મને છે ને બહુ ભૂલવાની આદત છે એટલે કહું છું. મારું નામ કે શ્રદ્ધા. કે શ્રદ્ધા? વાહ કે શ્રદ્ધા, કેટલું રૂડું અને રૂપાળું નામ છે. અને હું તમને શું કહું છું કે મેં સાંભળ્યું છે કે તમે 50-50 રૂપિયામાં ગીત ગાવશો. એટલે હું કઈ એવી નથી, એટલે ગીત ગાવાનું કહું છું તમને, ગીત ગાવાનું. તો ભલે, તો હું કહું એક મને સંભળાવી જો ને, સંભળાવી જો ને, તમને કહું મને સંભળાવી જો ને. કેમ તમને બહુ ગમે છે? હા મને બહુ જ ગમે છે. આમ
ગોતુ તે મગોતુ ગોતુ તારો સંઘાત રે વલમ ગોતુ તારો સંઘાત રે અરે હું એ જાણું તો એ જાણે જાણે જગતનો નાથ રે જાણે જગતનો નાથ રે કે ભલે સૂરજ યુગે કે ના યુગે તમે જોડે રે જોરા જોડે રે જોરા આપણે ચાલો જોડે જ રહેવાનું હોય કા એટલે મારું કહેવાનું એમ કે આ ગીત કેટલું સારું છે નરેશ કનોડિયો ને હિરોઈન જોડે ને જોડે જ હોય હવે એ બધું પત્યું હવે પૈસા આપો હા પણ હું કહું કે જો બધા ભલે 50 આપતા હોય પણ હું છે ને એક ગીતના 25,000 આપી કેમ અરે કેમ છું હું કઈ કોક છું આ તમારા છેઠનો મોટો ભાઈ છું હા તો તો હું 25,000 આપી અને હું કહું છે ને તમે એક ખાતું પાડી નાખજો મારું ખાતું બરોબર એમાં તને લખતા જજો જેટલા ગીત થાય હું છેલ્લે એક હારી આપી દઈ હો અને હું કહું તમારા લગ્ન થઈ ગયા લાગે છે આ છેથો તો પૂરેલો છે તો પછી બરોબર તમારો ઘરવાળો તમને ખુશ જ રાખે છે તે ઘરવાળો હોય તે ખુશ જ રાખે ને પણ આ ઢવડા કરો છો ઈ તો કેમ તમારી ઘરવાળી ઘરે કામ નથી કરતી હા ઈ કામ તો કરે છે પણ ખાલી મારા ઘરનું હા તમારા ઘરનું કરે છે પણ તમારે બાપ દાદાની જમીન છે તમારો ભાઈ અહીંયા પોતાનો બિઝનેસ ચલાવે છે અમારે પોતાના બિઝનેસ ને અમારી પાસે જમીન નથી એટલે અમારે કોકના ઘરના કામ કરવા પડે પણ મારી પાસે બધું છે હા તો એટલે હું કહું છું ખાલી હા તો તમારું હોય અમારે થોડું કામમાં આવવાનું છે અરે કેમ ન આવે આવે જ ને એકબીજાને કામમાં આવવું હે એ તો જીવનનો શું કહેવાય એ છે હે તો હું એમ કહું છું કે આ તમારી કોમળ કોમળ આંખો બહુ મસ્ત લાગે છે હા અને તમને કહું તમે કેવા દેખાવ છો એ હે આ ગુજરાતી ફિલ્મમાં ઓલી સનેહ લેતા ન આવતી એની જેવા જ સાચી હા બહુ મસ્ત લાગ્યો છો થેન્ક યુ એટલે હું થેન્ક યુ એટલે તમે મારા વખાણ કર્યા એટલે અમારે સિટીમાં વખાણ કરે એટલે એમ કે થેન્ક યુ એટલે એમ કે તમારો આભાર ઠીક તો તમને એટલું બધું થેન્ક યુ હો હા અને હું શું કહું તમામ ફરી જાઉં માને મને હમણાં પહેલાં ચાંદ આ બાજુ હોય તો પછી અંધારું થઈ જાય તમામ વહી જાઉં ને એટલે આ બાજુ જ રહ્યો ને બસ મને એવું લાગે છે બસ તમને આમને આમ જોયા જ કરું અરે તમારી ઘરવાળી જોઈ જશે તો એને ક્યાં દેખાય છે રાતે નથી દેખાતું તો તમારા નાના ભાઈની વહુ તો છે ને એ આંધળી નથી એ છે ને બે જણા બહાર ગયા છે એટલે એને કાંઈ ઉપાધિ નથી સમજ્યા એટલે કહું છું અને એક વાત કહું જ્યારે અમે આ ઘરમાં પ્રવેશ કરતા હતા ને મેં તમારો અવાજ સાંભળ્યો ને તો કોને ખબર ડાયરેક્ટ મને અહીંયા ધબકારા વધી ગયા કે આ અવાજ છે ને એ મેં ક્યાંક સાંભળેલો છે ભલે આ જન્મમાં નહીં જ કાંઈ નહીં પણ કદાચ ગયા જન્મનું કંઈક હશે આપણા બહેનનું હે હા હા બની શકે ને એવું હે તમે જાઓ હું ખીચડી લઈને આવું છું બાર હા ભલે પણ જલ્દી આવજો હા જાઓ હા જવાનું મન તો નથી થતું પણ જવું પડશે હારો કેવો માણસ આવ્યો છે ગામડેથી જ્યારે આવ્યો ત્યારનો મારી પાછળ પૂંચડી પટપટાવતો ફરે છે પણ આમે તે શેઠનો મોટો ભાઈ છે તો આમે મિલગલ તો અડધી એની પાસે આવે ને એની ઘરવાળી તો આંધળી છે એટલે એને એ કંઈ પસંદ કરતો નથી એટલે મારે આ શેઠના ઘરમાં કામ કરવાનું બંધ થઈ જશે અને એના મોટા ભાઈ આગળથી અડધી મિલગતનો ભાગનો ઈચ્છો એને મળશે એમાંથી મને
ખુશ કરી દેશે એટલે મારે કોઈના કામ કરવા જ નહીં પડે હે કે નહીં જલસા જલસા પછી મારે તો એ હા ભાભી તમે ચિંતા નહીં કરતા ડોક્ટરે કીધું છે કે 15 એક દિવસમાં સારું થઈ જશે પણ ગોવિંદભાઈ કેથી સારું થાય હારું તો એમ કીધું અઠવાડિયા પછી છે ને તમે થોડું થોડું દેખાતું થઈ જશે બરાબર અને આપણે કન્ટિન્યુઅસલી 8 દિવસ તો આપણે જવું જ પડશે પછી એમ કીધું કે 3-3 દિવસ એકવાર આવજો એટલે મહિના જેવું લાગશે પણ બહુ ખર્ચો થઈ જાય કા અરે ભાભી ખર્ચાની ચિંતા તમે શા માટે કરો છો આ દિયર બેઠો છે ને હું તમને એકદમ રેડી કરીને મોકલીશ ગામડે પાછા અને આ હું કહું દવાઈ લાગુ તો પડી જાહે ને આલા ભાઈ ડોક્ટર પર શંકા કરે છે તું એક વાત કરવી છે આતે અત્યારે જે જમવાનું બનાવ્યું છે ને ખીચડી ને જે પણ કંઈ બનાવ્યું છે ને એમ પેલા મોટા ભાઈ ભાભી પૂછે ને તો એમ કહે છે કે સીથાણીએ બનાવ્યું છે એમ ન કીધી કે તે બનાવ્યું છે નહીં તો પાછા ખાશે નહીં અને મારા માટે રામાયણ કરશે અરે મેડમ તમે ટેન્શન નહીં લો યાર બધું હું સંભાળી લઈશ હું એમ જ કહીશ સીથાણીએ જ બનાવ્યું છે તમે ચિંતા નહીં કરો બરાબર છે અને બીજું શું કે તને પૂછે ને કે તું અહીંયા શું કરે તો પછી તારે એમ કહેવાનું કે હું આખા ઘરનું કામ કરું છું સાફ સફાઈથી લઈને બધું પણ રસોઈ તો શેઠાણી જ બનાવે છે શેઠાણી તમે ચિંતા ના કરો હું એમ જ કહીશ કે આ શેઠાણીએ જ બનાવ્યું છે તો ભલે ચાલ બોલ બીજું કંઈ તને કંઈ જોઈએ છે ના ના હું એમ કહેતી હતી આ તમારા જેઠ જેઠાણી આવ્યા છે તો તમારે ગામડે કંઈ જમીન બમીન કંઈ છે કે અરે અમારે ગામડે તો 26 વીઘા જમીન છે અને ત્યાંનું તું મકાન જોઈ ને તો તારી અક્કલે કામ નહીં કરે આ તો કાંઈ નથી આ તો અમે કેટલું કર કરીને અહીંયા બનાવડાવ્યું બાકી ગામડે તો આનાથી ડબ્બલ ટ્રિપલ મકાન બનાવવાના હતા એ લોકો હા પણ છે ને આ શું કહેવાય હું પહેલેથી શહેરમાં મોટી થઈ હતી ને એટલે મારે અહીંયા જ રહેવું હતું એના લીધે અમારે અહીંયા નાનું મકાન લેવું પડ્યું બાકી અહીંયાથી તું ત્યાં જઈને જોઈ ને તો એ મોટું ફાર્મ આગળ બગીચો પાછળ બગીચો અને શું અમારી પાસે ઘરેણાં એટલા છે હે તો મારે જીઠાણી છે ને બહુ કંજૂસ છે એ કશું પહેરીને ના ફરે કે ના ચોરાઈ જાય બધું તિજોરીમાં મારા ઘરેણાં પણ નથી આવ્યા એ ભાભી શું થયું ફાલ્ગુની તું રસોડામાં છે હા હું રસોડામાં જ છું રસોઈ કરતી હતી બોલો એક કામ કરને મને પાણીનો ગ્લાસ અંબાવને જરાક તમે ત્યાંથી બૂમ પડાય ને ત્યાં આપી દેતે અરે આંખમાં દવા નાખી તો માંડ માંડ મને રસોડું મળ્યું એ તો ચાલો તમને ત્યાં પાણી આપી દઉં ચાલો હા ચાલો જો કામવાળીને હાથનું પાણી નથી પીવાનું તું અરે ભરીને લાવું છું ભર્યો તમે ઉભા રહો કશે જતા નહીં લેવ અરે ભાભી મોડે બાંધી દો વાંધો નહીં આપણે ધોવાઈ જશે ના ના અમને હવે ગામડામાં ટેવ નહીં મોઢે માંડવાની સારું ન લાગ્યા સારું ન લાગે એ ચાલો તમને હું ત્યાં સોફે બેસાડી દઉં છવ્વીસ વીઘા જમીન 8 ઓરડાનું મોટું મકાન આગળ પાછળ બગીચા આટલા બધા ઘરેણા જો એના જેઠ સાથે મારું પાકું થઈ જાય ને તો પછી મારે મજા છે હવે એના જેઠને જો એવો ગાંડો કરું ને તે મારો જ દીવાનો થઈ જાય હું એમ કહું છું મને ખબર છે કે તે જમવાનું બનાવ્યું હતું
અરે મેડમે બનાવ્યું તું, મેં નથી રસોઈ બનાવી. હા ભાઈ મને ખબર છે, જ્યારે આ તમારા મેડમ દેહમાં આવ્યા ને ત્યારે એને રાંધ્યું ને તે મને ઉલટી થવા માંડી હતી, પણ આ હાથમાં એટલી મીઠાશ ભરી છે ને, આ હાથનું જો મેં અત્યાર સુધી ખાધું હોત ને તો હું આવો ન હોત, આવો હોત, આવો, સમજી. અને હવે છે ને મને ખબર છે તું આખો દિવસ કામ કરી કરીને થાકી ગઈ હશે, તારા પગ અને આ કોમળ કોમળ હાથ દુખતા હશે, તો બેસ હું તને દબાવી દઉં. હા આ હાથે બહુ તું કામ કરે છે, આમ તું શરમા નહીં, બહુ શરમ લાગે છે. હા મને શરમ આવે. હા અને છે ને હું શું કહું કે તારા છે ને આ બધું છે ને નહીં અડવાનું, તારે રાજ કરવાનું છે, રાજ. તને છે ને હું મારી દિલની રાણી બનાવીશ, સમજી. તું મને સમજી શકે છે ને? હું તમને શું કહું છું? અરે શું કહેશો બોલ લે. હા હું તમને એમ કહું છું કે તમે દવાખાને ગયા હતા તમારી ઘરવાળીને લઈને, તો પછી ડૉક્ટરે શું કીધું ને તમે હવે કેટલા દિવસ અહીંયા રોકાવાના? હજી છે ને હું અઠવાડિયા સુધી અહીં રહીશ, અને છે ને બની શકે તો 15-20 દિવસ પણ રોકાઈ જઈશ, મારી ઘરવાળીને મોકલી દઈશ, હું એકલો અહીંયા રોકાઈ જઈશ, એની ચિંતા નહીં કરતી. પણ પછી તો અહીંયા જવાના ને? નહીં હું અહીંથી જઈશ ને, હે તો મારી નજરમાં નજર તો મિલાવ, હું અહીંથી જઈશ ને તો તને લઈને જઈશ. હા સમજી. તો બોલ બીજું. ભાભી અરે શું આંખમાં ઓછું પડે છે ને? હા હા ગોવિંદભાઈ હવે સારું લાગે છે, ડોક્ટર સારો લાગે છે એટલે. તમે ચિંતા નહીં કરતા, ડોક્ટર સાહેબે કીધું છે કે તમને 4-5 દિવસ અંદર છે ને ધીરે ધીરે દેખાતું થઈ જશે, અને કદાચ આપણે જો કદાચ 2-1 મહિનો રોકાવું પડે ને તોય આપણે રોકાવું. અરે ભાઈ એટલા બધા દિવસ રોકવાની કાંઈ જરૂર નથી, ડોક્ટર સાહેબે કીધું 5 દિવસમાં દેખાતું થઈ જાય ને પછી એકવાર ચેકઅપ કરી લો ને પછી તમે ગામડે જઈ શકો છો, પછી મહિના પછી પાછા આવી જાય ચેકઅપ માટે. પણ પછી ભાઈ કાંક થાય તો ગોવિંદ કાંઈ ન થાય એ બધું છોડો, અને અમે બંને છે ને એક પ્રસંગમાં જઈએ છીએ, અને બેનપણી છે ને હા હા એના જન્મ દિવસ છે તો અમે મોડા આવશું. ઠીક છે ઠીક છે. અને તમે તારા જો ઘરની કાંઈ ઉપાધિ નહીં કરતા, અને હું કહું તમે છે ને પિક્ચર યાર વાર જોતા આવજો. બરોબર. ના ના હવે પિક્ચર શું જોવા, તમે અહીંયા એકલા હોય ને? અરે ના હું શું ને અહીંયા આનું ધ્યાન રાખવા વાળો કાંઈ હેરણ. હા અને આને જમવાનું બનાવી નાખ્યું છે, સાદા જમવાનું આપી દેશે બરાબર. હા સારું તો અમે નીકળીએ. ભાભી હું જાઉં છું, કંઈ પણ કામ હોય ને તો ભાઈને બોલાવી લેજો, આમ તેમ જાય તો એ તમે ધ્યાન રાખજો બરાબર. ફાલ્ગુની તો આસવીને જાજો પણ. ભાભી મને તો દેખાય છે. અરે ચલો હવે ભાઈ તમે ધ્યાન રાખજો ભાભીનું, ક્યાં જતા નહીં. હા સારું છે. નહીં સાહેબ કાંઈ ઉપાધિ નહીં કરતા હો, અને તમે તારે આરામથી આવજો, આરામથી. સારું સારું. હા તો એક પિક્ચર જોવાનું બાકી છે, જોઈ જાઓ. તારે જોવું હતું ને પિક્ચર? હા ગુજરાતી કુશળ શર્ટ કેવું હતું ને? હાલ હા જાઓ. સારું ચાલો ભાભી હવે જઈએ. અને ગોવિંદભાઈ આવો ને તો પછી કેજો કે રાંધવાનું શું છે તો રાંધી નાખશે. હા હા વાંધો નહીં વાંધો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હિરાલ. હા તું આરામથી બેસો. હા અહીંયા કેટલું કસરું પડ્યું છે, આ શારદાને કઈ ખબર પડે છે કે નહીં? તમે એક કામ કરો ને. હા શારદાને બોલાવી લો તો સાફ થઈ જાય, પછી આ ક્યારે કરી રહે ન કર. શારદા. હા અહીંયા આવતો. બસ હવે તું છે ને વાળવામાં ધ્યાન રાખ. હા જો વાલી બાજુ છે.
અને વલે બાજુ હોતે છે એ વાળે નાખ. આ ઘરની નોકરાણી કેવી ગોતી છે કઈ ખબર નથી પડતી એમ. હા આમ થોડું હોય બરોબર ને હિરલ? હા બરોબર. અશોક ઘરની નોકરાણી તો હારી જ ગોતી હતી ગોવિંદભાઈ, પણ આ તમે જે કરો છો ને એ ખોટું છે. એટલે તને દેખાય છે? હા હા મને દેખાય છે. મને એ પણ દેખાય છે કે મારો ધણી મારી સામે આવા ખોટા કામ કરે છે. હું ભલે ગામડાની રહી પણ મારા સંસ્કારમાં મારા ધણીને દોગો દેવાનો ક્યારેય હું નથી શીખી, અને તમે તમે આ શેરમાં આવીને શેરના વર્તનમાં જોડાઈ ગયા. અને સાંભળો અશોક, હું આટલા દિવસથી નાટક કરતી હતી. ગોવિંદભાઈ મને જ્યારે કીધું ને કે ભાભી તમને સારું થઈ જશે ત્યારે મને સારું થઈ ગયું હતું, પણ આટલા દિવસથી તમારા બેના નાટક જોઈ રહી હતી. અને તું ઘરના કામ કરવા આવે છે કે આવી રીતના છોકરાઓ અને ઘરવાળાને બધા ફસાવા આવે છે? હિરલ બસ હવે શું? બસ હું એટલા માટે જ ગામડેથી શહેરમાં આવી હતી તમારી હારે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે મારી હારે આવો દગો કરશો, અને એ પણ આ જાતિ જિંદગીએ. ભાઈ મને તમને ભાઈ કહેતા શરમ આવે છે, અને તું આ ઘરમાં કામવાળી થઈને આવી હતી ને તો તને શરમ ના આવી કેમ? મારા શેઠના ભાઈ સાથે હું આવા શું કહેવું હવે તને? ગોવિંદભાઈ તમે આમ નારાજ ન થાઓ, કેમ કે આપણા ઘરનો સિક્કો જ ખોટો હતો, એમાં આ ભાઈને હું કેવું, આનામાં જ ખોટ ભરી હતી. હા ભાભી તમારી વાત સાચી છે, આવા ઘણા બધા કાંડો કર્યા છે અમારા ભાઈએ, પણ અત્યાર સુધી મેં તમને કહ્યું ન હતું. મને લાગ્યું કે ભાભી આવી ગયા છે તમે તમે સુધરી ગયા છો, પણ નહીં, હજી તમારામાં સુધારો નથી આવ્યો. ને અશોકભાઈ એટલે જ અમે આ પ્લાનિંગ કર્યું હતું કે તમને રંગે હાથે પકડીએ. અને તમે આને આંધળી કહેતા હતા ને? ભલે આંધળી હતી અને દેખાતું નહોતું, અમને ખબર નહોતી કે તમે આવા ચેનચાળા કરો છો. આ બધી વાત ભાભીએ જ એમને કીધું હતું, એને ભલે દેખાતું ન હોય એ મહેસૂસ તો કરી શકતા હતા ને. ભાભી હવે આ તો મારા ભાઈ રહ્યા, આ અમને તો શું કહેવું. ને આજ પછી તારો આ હિસાબ કિતાબ ફાલ્ગુની હા બધો હિસાબ પતાવી દેજે, અને આજે રાજા એને રવાના કરો અહીંયાથી. નહીં ગોવિંદ આમાં એનો કાંઈ વાંક નથી, વાંક તો બધો મારો છે. અને હિરલ મને માફ કરી દેજે, આજ દિન સુધી મેં તને અંધારામાં રાખી, મેં તારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. અરે આમાં તો છે ને ઈશ્વર પણ મને માફ નહીં કરે, પણ તું મને માફ કરી દે, તું મને માફ કરી દે. જો માફી ન માંગો, જાગ્યા ત્યાંથી સવાર, પણ આવું હવે ક્યારે ન કરતા. એરલ હું આવું છે ને કોઈ દિવસ નહીં કરું, કોઈ દિવસ. શેઠ શેઠાણી મને પણ માફ કરી દો, મારા ઘણા ઊંચા ઊંચા સપનાઓ હતા અને હું લાલચમાં આવી ગઈ, અને મને ખબર હતી કે મારા સપના ક્યારેય હું પૂરા નહીં કરી શકું, અને મેં જોયું કે તમારા ભાઈની દાનત મારા ઉપર ખરાબ હતી, અને મેં વિચાર્યું કે મારા પાસે એક મોકો છે, અને એટલે મેં આ પગલું ભર્યું. શેઠ મને માફ કરી દેજો. હા સફળ થવા માટે સપનાઓ પૂરા કરવા માટે શોર્ટકટ નથી હોતી, એના માટે મહેનત કરવી પડે છે. આ મિલકતમાંથી તમને શું લાગે છે કે અડધો ભાગ આને મળી જાત અને એ ભાગ તમને આપી દેત? આ ફક્ત તમારો ગેરફાયદો ઉઠાવતો હતો, એ તમારા સપનાઓ નહોતો પૂરો કરવાનો. અને શોખ છે ને
મહેનત કરીને પૂરા કરાય, શોર્ટકટ ના અપનાવાય. તારા શોર્ટકટ અપનાવીને તમે આજે તમે આટલા વર્ષોથી અમારા ઘરમાં કામ કરતા હતા ને એ વિશ્વાસ પણ તમે ખોઈ નાખ્યો છે. ફાલ્ગુની જા, આનો હિસાબ કર ને ફટાફટ આના ઘરમાંથી કાઢ. અને ભાઈ તમે આ ગામડે રવાના થાઓ. ના ના શેઠાણી, એવું ના કરતા. એકવાર કીધું ને, ચલ નીકળ. હવેથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. ગોવિંદ, મેં તને કીધું ને કે એને જવા દે. એક વાર કીધે સમજ નથી પડતી, જા એનો હિસાબ ક્લિયર કર. અને ભાઈ હું તમારી ટિકિટ કપાઈ નાખું છું, સાંજે બસમાં બેસી જજો. અને ભાભી આ તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય ને પછી તમે જજો. હિરલ